નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભાજપનું અમદાવાદમાં બે દિવસીય હલ્લાબોલ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓની નિમણૂકો માટે લોબિંગ શરૂ. જીરો વોટર વેસ્ટેજ આરોપ પ્યુરિફાઈ ટેકનોલોજીની રજૂઆત. ખાખી વર્દીના નામે ચાલતા ષડયંત્ર પર્દાફાશ. લાલબાગના સ્પેશિયલ વર્દીના ભાડામાં ધરખમ વધારો. કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ વાળી યુપીએ સરકારે દેશમાં કરોડો રૂપિયાના કૌભાંડની હારમાળા સર્જી દેશને અંધકારની ગર્તમાં ધકેલી દીધું છે. તેની સામે આજે અને આવતીકાલે સમગ્ર રાષ્ટ્રમાં ભાજપ દ્વારા ધરણા યોજવાનું આયોજન હાથ ધરવામાં છે. ધરણામાં વડાપ્રધાન મનમોહનસિંહના રાજીનામાની માંગણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદના સુભાષ બીચ આરટીઓ કચેરી પાસે પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુની અધ્યક્ષતામાં ઉગ્ર દેખાવો ધરણા યોજવામાં આવ્યા હતા. ધરણાના આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડી, પુરુષોત્તમ રૂપાલા, ભાજપના પ્રદેશ હોદ્દેદારો સહિત ધારાસભ્યો સહિત અનેક કાર્યકરો જોડાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરાઈ છે. શહેરના નવા મેયરની 2.5 વર્ષની મુદત પૂરી થવા સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી સહિત તમામ કમિટીઓની નવેસરથી રચના કરવા અને વિવિધ કમિટીઓમાં ચેરમેન ડેપ્યુટી ચેરમેનની વરણી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તારીખ 10મી મે ના રોજ યોજાનાર મ્યુનિસિપલ સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તથા અન્ય કમિટીના સભ્યો તેમજ વીએસ હોસ્પિટલ, વેટરનરી હોસ્પિટલ, બેચરદાસ દવાખાના વગેરેમાં કોર્પોરેશનના સભ્યોની નિમણૂક કરવા સહિતના કામો હાથ ધરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી અતિ મહત્વની ગણાય. સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલી દરખાસ્ત અંતિમ ગણાય છે અને કોર્પોરેશનના તમામ નીતિ વિષયક નિર્ણયોને સ્ટેન્ડિંગ કમિટી બહાલી આપે છે. આ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદ મેળવવા માટે ભાજપના કોર્પોરેટરો હાઈકમાન્ડ સાથે પોતાના નામ માટેનું ખાસ લોબિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના સભ્યો પણ વિવિધ કમિટીમાં પોતાના સભ્યપદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડને રજૂઆત કરી રહ્યા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ અંગેની વધુ નિમણૂકો 10મી એ જયારે થનાર છે તે અંગે કોર્પોરેટરોના વિવિધ જૂથો દ્વારા હાઈકમાન્ડને વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે. જયારે સુરક્ષિત પાણીની વાત કરવામાં આવે ત્યારે ભારતના શહેર આ બાબતે ખૂબ જ પાછળ છે અને અમદાવાદ આમાંથી બાકાત નથી. ઘણા બધા ઘરોમાં લોકો આરો અથવા તો અન્ય વોટર પ્યુરિફિકેશનનો ઉપયોગ કરે છે. એક પારંપરિક આરોની વાત કરીએ તો તેને 10 લિટર પીવાલાયક પાણી બનાવવા માટે 40 લિટર કાચા પાણીની જરૂર પડે છે. તો આ પરથી અનુમાન લગાડી શકાય કે અમદાવાદમાં કેટલું પાણી રોજનું બગાડ થઈ રહ્યો છે. આ વાતને ગંભીરતાથી લઈને કેન્ટ આરો સિસ્ટમ લિમિટેડે દેશને પ્રથમવાર આર્સેનિક જેવા ખતરનાક કેમિકલ તથા અન્ય ધોવાયેલી અશુદ્ધિઓને દૂર કરી તેવી બમણી ટેકનોલોજીના વોટર પ્યુરિફાયર અપેક્ષિત કર્યા છે. પોતાના ઇનહાઉસ આરએનડી દ્વારા કેન્ટ દ્વારા સફળતાપૂર્વક 0% વોટર વેસ્ટ આરઓ ટેકનોલોજી વિકસાવાઈ છે, જે આજકાલ આરઓ સિસ્ટમ દ્વારા તથા પાણીના બગાડની સમસ્યાને નિવારી શકશે. हमें आज खुशी है कि अहमदाबाद में गुजरात मार्केट के लिए हमने अपना कैंट सुप्रीम प्रोडक्ट लॉन्च किया है. ये एक ऐसा आरोप प्यूरीफायर है जिसमें पानी की वेस्टेज जीरो कर दी गई है. तो अब लोगों को एक बिल्कुल शुद्ध पानी आरोप प्यूरीफायर का कैंट के मिनरल आरोप प्यूरीफायर पानी बिना वेस्टेज के अभी तो बताया जा रहा है कि जो नर्मदा का पानी यूज करते हैं उसके लिए ठीक नहीं है, उसको एक्वागार्ड का यूज करना चाहिए. क्या मानते हैं? सही बिल्कुल सही हो सकता है. जैसे मैं आपको ये बताना चाहूँगा कि आरओ प्यूरीफायर्स में पानी में अशुद्धि निकालते निकालते जरूरी मिनरल्स को भी बाहर निकाल दिया जाता है और पानी डिस्टिल्ड पानी बन सकता है. ऐसे पानी से हार्मफुल इफेक्ट खा सकते हैं. लेकिन मुझे ये भी बताते हुए खुशी है कि कैंटी एक ऐसी कंपनी है
जिसके पास टेक्नोलॉजी है, जिसमें आरओ प्योरीफायर में भी जरूरी मिनरल्स को बरकरार रखा जाए, तो हमारे कैंप के प्रोडक्ट में मिनरल्स रहते हैं, उसकी वजह से कोई डेफिशिएंसी नहीं है दूसरे आरओ प्योरीफायर के मुकाबले। अभी 40% मार्केट शेयर है, पर ये प्रोडक्ट लॉन्च होने के बाद कितना एक्सपेक्ट करते हैं? नहीं, मैं एक्सपेक्ट करता हूँ ये परसेंटेज ऑफ शेयर आरओ प्योरीफायर में हमारा बढ़ेगा और हम एक नंबर वन स्लॉट में बनाते हुए और बहुत स्ट्रॉन्ग पोजिशन बनाएंगे। 40% से हम चाहेंगे कि 50% आरओ प्योरीफायर कैटेगरी में कैंप। सर इतने सारे एमओयू हो रहे हैं आजकल, आप क्या गुजरात में प्लांट लगाना चाहेंगे? नहीं, जरूर लगाना चाहेंगे, बट अभी हम लोग का प्लांट रुकी के अंदर है जो उत्तराखंड में आता है और बहुत ज़्यादा कैपेसिटी हम लोग वहाँ एक्सपेंड कर रहे हैं, हमको फैसिलिटीज़ हैं वहाँ पर, तो अभी हम कंसनट्रेट करना चाहेंगे बट फ्यूचर में जरूर आना चाहेंगे। हमको अच्छा पानी मिले, शुद्ध पानी मिले, मिनरल्स वाला पानी मिले और उनको पानी की वेस्टेज ना हो जितनी गुजरात में किल्लत होती है, और उसकी वजह से लोग हमारे प्रोडक्ट को पसंद करें और हमारा बिजनेस। કેટ આરઓની આ નવી પેટન્ટ ટેકનોલોજી વિશ્વની પહેલી એવી ટેકનોલોજી છે કે જે પાણી બચાવવા અને સુરક્ષિત પાણી પીવા માટેની દિશામાં એક સુદ્રઢ પગલું છે। આ ટેકનોલોજીથી સજ્જ પોતાનું ઉત્પાદન કેટ સુપ્રીમ મહેશ કુમાર ગુપ્તાએ લોન્ચ કર્યું હતું। કેટ સુપ્રીમના પોતાના પેટન્ટ આરઓ કારણે પાણીનો વપરાશ વધશે અથવા તો પૂરી પ્રક્રિયામાં 75% પાણીનો બગાડ અટકશે। ત્યાં બીજી બાજુ કેટ વપરાશમાં લેવામાં આવતા 100% પાણીને ચોખ્ખું કરશે અને તેનો બગાડ અટકાવશે। અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખાખી વર્દીની 8 માં ચાલી રહેલા ઠગ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। પોલીસ ઓફિસર બનવાની લાલચ આપી આરોપીઓને અનેક લોકોને લાખોનો ચૂનો લગાવ્યો છે, પરંતુ આ કાળા કારનામાની ખબર પડતા જ પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે। પોલીસે તેની સાથે સ્ટેમ્પ અને કાગળો પણ જપ્ત કર્યા છે। उसमें क्या हुआ, मेरा ससुराल एक्चुअली साबरमती में है, तो वो जो है वो मेरे जो ससुर है उनके दोस्त का लड़का था, तो ऐसे करके बात हो गई, भाई ऐसा है, बोले मैं इधर क्राइम ब्रांच में जॉब करता हूँ, बोले आपके लड़के को और बोले आपके जमाई को और आपकी लड़की को बोले मैं इधर ऐसे क्राइम ब्रांच में PI या PSI बना दूंगा। तो ऐसे कर करके फिर उसने फॉर्म फिलअप करवाया, फिर आई कार्ड दिखाया था आपको उसने अपने? नहीं, मैंने नहीं दिखाया, मैंने नहीं दिखा है उसका आई कार्ड वगैरह। घर में दिखाया तो मालूम नहीं, एक्चुअली मैंने तो नहीं देखा था। मैं बहुत कम मिलता क्योंकि मेरी जो जॉब है वो घूमने की है, मैं ऑल ओवर गुजरात में पूरा घूमता रहता हूँ, तो मैं उससे बहुत कम मिलता था। वैसे करके वो फिर फॉर्म फिलअप कराने के लिए फिर घर पे बुला जाता, तो बोले आपका ये हो गया है, बोले आपका ट्रेनिंग का शेड्यूल चालू होगा, वैसे वैसे करके फिर वो पैसे मांगता रहता था, बोले अभी मेरे को 5,000 दो या 10,000 दो, तो हम तीन थे तो ऐसे करके वो 15,000 मांगता था या 25,000 मांगता था, वैसे वैसे करके वो धीरे धीरे पैसे सब मांगने लग गया था। तो करीबन फिर तीन साल हो गया, फिर हमको लगा कि भाई ये कुछ झोलझाल वाला केस है, तो फिर हमने छोड़ दिया उसको कि भाई वो, फिर उसका सामने से भी कॉन्टेक्ट लिया था, फिर एक बार मिला तो बोले अभी भी है, बोले आप पैसे दे दो मेरे को, तो बोले मैं आपका करवा सकता हूँ। हमने बोला नहीं भाई, तू हमारे पैसे दे दे भाई, हमको कुछ करना नहीं है। नहीं, वो वैसे नहीं मांग रहा था कि भाई आपको इतना देना ही पड़ेगा या 1.5 लाख 2 लाख, वैसे नहीं, वो जैसे जरूरत पड़ती थी वैसे मांगता था, कभी 15,000 कभी 25,000, वैसे करके। रकम तो बताई होगी ना? नहीं, ऐसे कोई रकम नहीं बताई उसने हमको, बट वैसे ही मांगता रहता था, तो हम देते थे उसको। वो बोले अभी ये तुम्हारा ट्रेनिंग में नहीं जाने का है तुमको, तो बोले तुम एक काम करो, बोले तुम 20,000 रुपया दे दो, हम तुम्हारी ट्रेनिंग नहीं करवाएंगे, तुमको डायरेक्ट डाल देंगे, वैसा करके वो मांग रहा था पैसे सब। ऐसा है कि एक अहमदाबाद में एक सरदार जी है, बलजीत सिंह हरभजन सिंह बंदा, वो जनता नगर में रहता है चांदखेड़ा इलाके में। वो अपने मित्रों और सर्कल को ऐसा बताता था कि मैं IGP ऑफिस में सब इंस्पेक्टर हूँ, मेरे बड़े बड़े साहब से अच्छी पहचान है, आपको सब इंस्पेक्टर होना है, PI होना है, एक DYSP डायरेक्ट भर्ती करना है, तो मेरे इतनी पहचान है, मैं आपको रिक्रूटमेंट करा लेता हूँ। इस हिसाब से सबको विश्वास में लेके सबके पास 10 लाख 15 लाख रकम ले लेता था और फौजरी दस्तावेज ऑर्डर दे देता था। तो एक टाइप में एक विक्टिम आया मेरे पास, पुलिस के पास, उसका नाम है जलदीप। उसने बताया कि मैं पुलिस सब इंस्पेक्टर में मेरा ऑर्डर हो गया है, मुझे रिक्रूटमेंट नहीं हुआ है। तो इसके बारे में एप्लीकेशन दिया क्राइम ब्रांच में, तो सब इंस्पेक्टर भट्ट और PI राठौर साहब ने पूरी टीम के इन्वेस्टिगेशन करा के एक आदमी को ट्रेस कर दिया और इस हिसाब से उसको पास रेड हैंडेड पकड़ लिया। इसके पास फौजरी डॉक्यूमेंट मिले, स्टैंप मिले हैं और क्राइम ब्रांच का PSI का भी आइडेंटिटी कार्ड मिला है बनावटी, और गन में और हाथकड़ी भी है। इस तरफ से पूरा क्राइम कर रहा था। धरपकड़ करायेला शख्स नाम दलजीत सिंह बमरा छे,
दलजीत सिंह पुलिस ने वर्दी पहरी एयरगन नकली आई कार्ड लगाई लोगों ने बांध मा लेतो लोगों ने पीएसआई अने डीवाईएसपी बनावाना सपना बना बतावी लाखों रुपया ठग्या था परंतु आ बहुरूपी कारनामा नो पर्दाफाश करी पुलिसे तेने रंगे हाथ जड़पी पाड्यो छे। दलजीत पोतानी प्रेमिकानी ख्वाहिश पूरी करवा माटे आ कारनामा करतो हतो तेवू क्राइम ब्रांचे ની પૂછપરછમાં જાણવા મળી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્પેશિયલ વર્ધી બસ, પ્રવાસી બસ, ધાર્મિક પ્રવાસ બસ, જલપરી બસ સહિત અન્ય સ્પેશિયલ બસોના ભાડામાં તોતિંગ વધારો કરવાની દરખાસ્ત કરાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે। એએમટીએસ દ્વારા આ ભાવ વધારો જીકી દેવામાં આવ્યો છે। સ્પેશિયલ વર્ધી બસનું પ્રથમ 1.5 કલાકનું ભાડું 2000 થી વધારી 3000 કરી દેવાયું છે। પ્રવાસી બસનું પ્રથમ 1.5 કલાકનું ભાડું 1500 થી વધારી 2000 કરી દેવાયું છે। જલપરી બસનું ભાડું 2500 કરી દેવાયું છે। ઉપરોક્ત ડિપોઝિટની રકમમાં પણ 1000 જેટલો વધારો ઝૂકી દેવામાં આવ્યો છે। હવે મ્યુનિસિપાલિટીની મંજૂરી મળતાની સાથે જ એએમટીએસ દ્વારા શહેરીજનોને લગ્ન પ્રસંગ સહિતના અન્ય પ્રસંગે સ્પેશિયલ વર્ધી બસ ભાડા આપવામાં આવે તેમાં રૂપિયા 2000 થી 2000 સુધીનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો હેલ્થ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।